હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. અને ધનવી સવાર થી બા 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 કર કર કરી રહી છે. બેટા જ્યુસ પીવાનું તો તેનું મને આપી છે. નો બેજા નીચે બેજા ગાડી આપણે બસ આઈ બેજા. બહાર દૂર આવ્યું. હેલ્ધી હેલ્ધી જલ્દી હેલ્ધી જ્યુસ. કારણ કે અમુક વખતે છે ને ગાર્મેન્ટમાં ધંધામાં થોડું નુકસાન આવતું હોય છે. થોડો ઘણો ડે સ્ટોક વધે ને, ડે સ્ટોક તો ના કહી શકાય, પણ મેં આમ કામ અમુક પીસ ને વેચવાના બી રહ્યું ને, તો આ બધો અમુક માલ પડ્યો રહે. એટલે થોડા છૂટા છવાયા પીસ હતા એ નુકસાન કરી આપી દેવાનું. એટલે હું મૂડી તો થોડીક જ છૂટી થાય, થોડું નુકસાન આવે તો એ પૈસા બીજામાં ઇન્વેસ્ટમેન્ટ કરી નાખવાના. એટલે પછી આપણને પ્રોફિટ દેખાય. દાદા ભાઈ તમને છે ને ભાઈ કમર આવી જશે, ધનવી રોજ આવશે ગોડો ગોડો કરવા. હે બબુ કેવું છે દાદા? દાદા મજા આવે જોડે? હે જો સર જનુ, દાદાને ટાલ ક્યાં છે? દાદાને ટાલ ક્યાં છે? જો આવો પાપા રોજ આવશે કે દાદા મને એવું કહો કે મને ગમે. કે છે કે છે? જય શ્રી કૃષ્ણ. સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે નાસ્તા માટે તીખી પૂરી બનાવીએ છીએ. અમે સની સની કેવી રીતે બનાવી તમારી સાથે રેસીપી શેર કરું. મોટાભાગે ઘઉંનો લોટ જ લીધો છે. એના અંદર 4-5 ચમચી જેટલો મેંદો લીધો અને 2-3 ચમચી જેટલો સોજી લીધી છે. એટલે સોજીથી શું થોડી ક્રિસ્પી થાય. ઉપર અજમો નાખેલો છે. આ કસૂરી મેથી છે, દળેલી ખાંડ આપણે નાખીશું થોડી. આમાં મીઠાશ ખૂબ સારી લાગતી હોય છે, સ્વાદ અનુસાર મીઠું, હળદર, લાલ મરચું, થોડી હિંગ, એમાં ગરમ મસાલો એવું તેવું કંઈ નહીં નાખીએ આપણે. મોનમાંથી આપણે 4-5 પરી જઈશું. તેલ નાખીશું. જેટલું આપણું તેલનું મોન વધારે હશે એટલી આપણી પૂરી સરસ ક્રિસ્પી અને સરસ ઓછી સરસ થશે. સરસ બધું મિક્સ કરી લઈએ આપણે. આમ તો અમે સવારમાં જે આ દિવસે રોટલી બનાવી હોય એ બીજે દિવસે અમે શેકીને જ ખાતા હોય છે, પણ ક ટાઈમે બપોરે આપણે ચા બનાવીએ છીએ ત્યારે આપણે રોટલી નથી ભાવતી. આવો કંઈક નાસ્તો બનાવીને મૂક્યો હોય તો આપણને ખાવામાં મજા આવે. આજે કોઈ નાસ્તો નહોતો તો ચોખાની પાપડી પડી હતી એ આજે બપોરે અમારે તળવી પડી. એટલે બપોરે પણ કંઈક ને કંઈક નાસ્તો જરૂરી પડે છે, અને બજારનો આપણને મોંઘો નાસ્તો આપણને પોસાય નહીં. એટલે આવું કંઈક બનાવીને મૂકીએ તો ઘરમાં બધા વ્યવસ્થિત આપણે ખાઈ શકીએ. આ રીતે સરસ આપણે લોટને કેરવી લઈએ એટલે સરસ બધી બાજુ તેલનું મૌન આપણું લાગી જાય, મસાલો પણ સરસ બધી બાજુ ફેલાઈ જાય. પછી આપણે લોટ બાંધી અને નાની નાની પાતરી પાતરી પૂરી વણી અને આપણે ક્રિસ્પી તળી લઈશું. આગળ જોતા રહો. આપણે નરમ ના કઠણ
એવો સરસ આપણે એવો લોટ બંધાઈ ગયો છે અને આવા નાના નાના સરસ ગુલ્લા પાડી અને આપણે લોયા કરી અને પૂરીઓ બનાવી દઈએ. સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ચણા પનીરની સબ્જી બનાવું, તમારી સાથે રેસીપી શેર કરું. ચારેક પરી જેવું તેલ મૂકી દીધું છે અને અંદર લસણ, લીલા મરચા અને ટામેટા. લીલા મરચાં મેં 4-5 વધારે નાખ્યા છે એટલે આપણે આના અંદર લાલ મરચું નહીં નાખીએ. લસણ પણ થોડું વધારે નાખ્યું છે. સાથે સાથે લીલી દૂધ મસાલા કરી દઈએ આપણે સ્વાદ અનુસાર. મીઠું, હળદર, હિંગ, ગરમ મસાલો, ધાણા જીરું, લીલો ભાગની જે ડુંગળી છે એ પણ આપણે નાખી દઈએ. થોડી ડુંગળી રહેવા દઈએ. ખીચડી આજે વઘારવાની ઈચ્છા છે. બસ હવે ધીમા તાપે એને સરસ ચડવા દઈએ. જોઈ લે ચડી ગયું કે નહીં, મસ્ત ચડી ગયું છે. તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. ગેસ પાસ કરી આટલું ચડી જાય તો જ અમારે વિશાલને ગમે. કહેતો વિશાલને એવું લાગે કાચું કચ્ચી ડુંગળી લાગે. ગઈકાલે ઘી બનાવી તો આટલું બધું પનીર ઉતર્યું હતું. આપણે પનીર નાખી દઈશું. સાથે સાથે લીલા ચણા પડ્યા છે એ પણ નાખી દઈશું. બધું સરસ મિક્સ કરી લઈએ. આવું થોડું થોડું પડ્યું હોય તો એનામાંથી આપણે એક સબ્જી સરસ તૈયાર થઈ જતી હોય છે. ચણા ભુજીકો કે પનીર ભુજીકો, તમારે જે નામ આપવું હોય એ તમે આપી શકો છો. સ્વાદમાં એકદમ બેસ્ટ છે. અમારે ચણા ભૂજી તમને કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસ કહેજો. જગ્યા ચણી જગ્યા ગાડી મૂકો. આ ગાડી આપણા ઘર આગળ મૂકી દીધી. જો એ મમ્મી, કાલે બિગ બોસ માં કોણ વિનર થી? કોણ વિનર? એ કોણ છે? રમતા હતા બધા બિગ બોસ માં એટલે હું, મને ખબર છે. સવાર સવાર માં સાસુ આની ચર્ચા ચાલતી હતી કે આજે બિગ બોસ માં વિનર થઈ છે. છોકરાઓ વેચતા હતા, ગમ્યું લઈ લેવા દે. 100 રૂપિયાની વસ્તુ લીધી છે ત્યારે આ લોકો મજા આવે, ટાઈમ પાસ થાય. મસ્ત વસ્તુ છે. જો જાગતા હશો તો ચાલુ કરીશ. નકર ભાઈ કાલ સવારે એમાં તમને ડેટ આપી દઉં ને કે ક્યારે. 2 દિવસમાં તૂટી જશે એ ખબર છે. 2 દિવસ પણ નહીં લાગે આ લોકોને. અને શું બને તેમાં?
ગરમ કરવા જેવું છે કે એમને ચાલશે એવું છે. ચાલ પેલા ફ્રેશ થઈને આવું. આજે વારી સબ્જી કંઈક અલગ બનાવી છે, પનીર ભૂજી ચણા મસાલા. એવું જ કહેવાય મૂળ. મમ્મીએ કાનમાં ભૂંગળું ભરી દીધું અને મસ્ત વઘારેલો ભાત કર્યો છે. ખીચડી વધી છે, મસ્ત ફ્રાય કરી દીધી. શું બનાવ્યું સબ્જી નામ? પનીર ભૂજી અરે ચણા ભૂજી. ચણા પનીર ભૂજી. ચણા પનીર ભૂજી છે ને અલગ નામ. છાશની બધા મમ્મીએ લીધી છે, પણ મારા માટે છાશ નહીં મૂકી. પડી કે પતિ છે ને કઢી બનાવી? કઢી તો દેખાતી જ નહીં હારે કઢી. ચલો છાશની જુદી કઢી ખાઈ લઈએ. ચલો વ્યાજા છે ને જમવાની બહુ મજા આવી, કારણ કે છેલ્લે ખીચડી મળે ને હા મજા આવી. અને ખરેખર ભાઈ આજે મિક્સ સબ્જી બનાવી હતી ને, ચણા નાખ્યા હતા, પછી પનીર નાખ્યું હતું, પછી ધાણા હતા સ્વામિનારાયણની કઢી ખીચડી ખાવાનું મન થયું છે. હમણાં ગયા રવિવારે અડાલજ પાસે જે સ્વામિનારાયણ મંદિર છે ને ત્યાં બહુ જ મોટો પ્રોગ્રામ હતો, શાકોત્સવ હતો. મને ઘણા સમયથી કેવું કેવું કરતું હતું, મારું મગજમાં નીકળી ગયું હતું. તો એ શાકોત્સવનો બહુ મસ્ત મોટો પ્રોગ્રામ હતો, 2 લાખ લોકોએ શાકોત્સવ. મેં ભાવેશને કહેવાનો હતો, બધું ત્યાં જજે વિડીયો શૂટ કરવા માટે, પણ ના થઈ શક્યું. મારે કઢી ખીચડીનો કનુબાપા ફોન કરજે કે ભાઈ કઢી ખીચડીનો પ્રોગ્રામ હોય સ્વામિનારાયણ મંદિર તો મને બોલાવ, તો હું છે ત્યાં જવાનું. શું જરૂર પ્રેમવતીમાં જઈને કહી લેવાનું? એ પ્રેમવતીની અંદર જે એ પ્રમાણનો પ્રેમ નથી મળતો, જે સ્વામિનારાયણ મંદિરમાં જે બનાવે ને એની કઢી ખીચડીનો સ્વાદ આખો અલગ હોય છે. હું સાચો છું કે ખોટો છું કોમેન્ટમાં કે છો તમે? અમારે માતાજીને પણ મોઢેશ્વરી માં છે, મારો ક્રિશો પણ બહાર જમવા જાય ત્યારે મુખવાસ ખાવાની ઉતાવળ કરે. ભાભીને જેમ મને પણ મંચુરિયન ખાવાની ઈચ્છા હતી, તો કાલે પછી જમતા આવ્યા. આહ ઓળખતી થઈ ગઈ છે. કાલે જે અમે રેસ્ટોરન્ટમાં ગયા ને ત્યાંનો રસ્તો હે તે મને બતાવ્યો હતો કે પાપા આમ જવાનું આમ જવાનું, મને તો ખબર હતી, એ બધું મને એડ્રેસ બતાવતો કે અહીંયા આગળ જવાનું છે. એટલે આપણે હોશિયાર નહીં, પણ આજકાલના આપણા જે છોકરાઓ છે ને આપણા સંતાનો એ આપણા કરતા જબરા હોશિયાર છે. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ, માસુનું શાક સરસ, ધનવીને વ્યસ્ત રહે તેવું કરો. અત્યારે એટલા ગુસ્સાવાળો જિદ્દી સારું નથી. 100% અમે બધું પ્રયત્ન કરી રહ્યા છે. થઈ ગઈ છે છૂટી, જેનું ઘર ખુલ્લું દેખાય એના ઘરમાં પહેરી જવાનું. હવે જવા દી, જા રમી જાય બધાના ઘરે જઈને. પણ અમુક ટાઈમે શું છે, પછી ન છૂટકે વસ્તુ કંઈક આવવું પડે, રમકડા બધું પડ્યું છે. પણ જ્યાં આગળ મન જતું રહે ને કે મમ્મી જોડે, એટલે મમ્મી જોડે જ જાય, બા જોડે જવું તો બા જોડે જ જાય, પછી કોઈના જોડે ના. મારે તો મારી પાસે આવે ને, મેં જરા ટકો કરું એટલે સીધી ઉપર કે બાએ મને મારી, મમ્મી કહી દો કે આ મમ્મી હાજર ના તો મારા જોડે આવો, પપ્પા મમ્મા માં આવ્યું એમ કે મા જોડે આવો. અત્યારે હે ને ધનવી ને રુચિ ને ત્રણ ત્રણ મસ્ત સુઈ ગયા. એ રમકડું લાવ્યો ને તે કાલે સવારે બતાવી છે લોકોને. ભાઈ નગરસેઠના વંડાની બહાર પિન્ટુભાઈનો પૂરી શાકનો વિડીયો બનાવો પ્લીઝ, રિક્વેસ્ટ છે. 100% તમારી વાત સાચી છે. હમણાં 2 દિવસ પહેલાં જ કદાચ આઈ થિંક શુક્રવાર કે શનિવારે મારા વેપારી આવ્યા હતા, તો એ લોકોને જે જમવાનું બધું પ્રોગ્રામ હોય તો હું ત્યાં જ લઈ જઉં, કાં તો ત્યાં પાર્સલ લઈને મારા ઓફિસમાં બધા જમતા હોઈએ છીએ, એમનું જ હું પૂરી શાક ખાઉં છું અને મંગાવું છું. બરાબર, હવે નેક્સ્ટ ટાઈમ હું જઈશ ને 100% બસ એનો વિડીયો બનાવીશ, તમને મોકલીશ. બાકી સમજો ને અઠવાડિયામાં 3-4 વખત ત્યાં આગળ મારા પૂરી શાક લેવા માટે જઉં છું, કાં તો ત્યાં ખવડાવવા માટે વેપારીને લઈ જઉં છું. જો મારે જમવાનું બાકી હોય ને અને વેપારી આવ્યા હોય ને તો એ લોકો મને હું પૂરી શાક ત્યાંથી લેતો આવું, એટલે બધા સાથે અમે ઓફિસમાં જમતા હોઈએ છીએ. જો મેં જમી લીધું હોય અને લોકો વેપારીને જમવાનું બાકી હોય તો એ લોકો ત્યાં જમવા માટે લઈ જઉં છું, કારણ કે પૂરી શાક ખૂબ સારું આવે છે, મને ભાવે છે એમનું પૂરી શાક.
માસી દાલ વાટીને પછી થોડી વાર રાખી મૂકવાની, આથો આવે માટે કે વાટીને મસાલો કરી અને દાળને ભીને સીધા વડા ઉતારી લેવાના. અમારે થયું તું જેવું કે મેં બધાને માટે દહીં વડાની દાળ પલાળ દીધી. એ દિવસે જવાનું હતું આ બે જણાને બહાર જમવા, એના પપ્પા ખાતા નહીં, મને ભાવે હતા, એટલે બધી દાળ અમે વપરાય નહીં. બધી દાળને સવારની પલાળેલી ધોઈ ડબ્બામાં ભરી દીધી, ફ્રીજમાં મૂકી, પાછી બીજે દિવસે કાઢી, કાઢીને ગરમ પાણીમાં ખાસ્સી વાર પલાળી, પછી ક્રશ કરી, કલાક પછી અમે દહીંવડા કર્યા હતા. એટલે આવું પણ થતું હોય છે ક્યારેક ક્યારેક. અત્યારે મારું શરદી લઈને ગળું બેસી ગયું છે. અમારી મેરેજ એનિવર્સરી છે 30 તારીખે, 50મું યર બેસશે, તો 20 કરવા રિક્વેસ્ટ છે. સ્મિતા વ્યાસ જામ ખંભાલિયા. અચ્છા, 50 વર્ષથી કે ખૂબ ખૂબ હજી આગળનું જીવન પણ તમારું સારું એવું જાય એવી અમારી શુભકામના છે તમને. વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. તમારી હેલ્થ અને વેલ્થ ઘણી ઘણી સારી રહે. અને જામ ખંભાલિયાનું નામ દીધું છે મને, તેનું ઊંધિયું યાદ આવી ગયું છે. આપણે ખબર હાઈવે પર જમ્યા હતા પેલા કાકા ને ત્યાં આગળ રેસ્ટોરન્ટ માં, સારું જમવાનું હતું. મારે બના મેરેજ કર્યા છે. હા, આપણે હેકલબેનને ખબર એ કીધું હતું કે મારા હસબન્ડ બ્રાહ્મણ છે બરાબર, અને આમાં મુદી વંચાય છે, એટલે એમને લખ્યું છે કે મેં બ્રાહ્મણમાં મેરેજ કર્યા છે. સરસ 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 સરસ. આપણને ગમવું જોઈએ ત્યાં કામ કરવાનું. સરસ. ચલો ભાઈ, એટલે જે કોમેન્ટ હતી. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો બરાબર લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ભૂલતા નહીં. રાધે 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 રાધે. ગઈ 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 ગઈ.